નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. જ્ઞાન વિહાર વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો એજ્યુકેશનમાં આજે આપણે અંગ્રેજીની પેપર સ્ટાઇલ કરીશું. અંગ્રેજીની પેપર સ્ટાઇલ મુજબ હું તમને કરાવું છું, એ રીતે તમારે અંગ્રેજીના પેપરમાં લખવાનું રહેશે. ચલો પ્રશ્ન એક જોઈએ આપણે, વિષય અંગ્રેજી પેપર સ્ટાઇલ. પ્રશ્ન પહેલો શું આપ્યું છે તમને? ફૂલ લાઇનમાં પહેલી એબીસીડી જોઈને લખો. તમને એબીસીડી આપી દીધી છે, તમારે જોઈ અને ફોર લાઇનમાં લખવાની છે. જો ભૂલ ન થવી જોઈએ, ફોર લાઇનમાં નહીં હોય તો તમારે એબીસીડીના અક્ષરના માર્ક કપાઈ જશે. બરાબર, ફોર લાઇનમાં જ લખવાની રહેશે. બરાબર, ચલો આપણે લખીશું. પહેલાં શું આપ્યું છે? અહીંયા એ આપ્યું છે, આપણે શું લખીશું? ઓકે, એ જો ત્રણ લીટી આપી છે, આપણે બે લીટીમાં એ લખવાનું છે. જોઈને જ તમને આપ્યું છે પેપરમાં આ રીતે એ. ત્યારબાદ બોલતું જવાનું, બી સી ડી ઈ એફ, ત્યાર પછી જી એચ આઈ, ત્યાર પછી જે કે એલ, ત્યારબાદ એમ એન ઓ ત્યાર પછી શું આવશે? પી. જો બે લીટીમાં જે લખે જોવાનું, તમારે પણ આ રીતે જ લખવાનું. ક્યુ આર એસ ટી યુ વી, ત્યાર પછી ડબલ્યુ. જો એક્સ આ રીતે ચોકડી કરવાની, એક્સ એક્સ, ત્યાર પછી વાય અને ઝેડ. તમને આખી એબીસીડીના અક્ષરમાંથી અમુક અક્ષર એથી એન સુધી આવે કે એથી એન સુધી પેપર સ્ટાઇલમાં આપ્યું જ છે તમને, એ રીતના આવશે. ચલો પ્રશ્ન પહેલાંનું એ આપણે લખો, અ લખો. હવે પ્રશ્ન પહેલાંમાં બમાં આપણે જોઈએ શું આપ્યું છે? તો કે પાછળના મૂળાક્ષર લખો. તમને આગળનો મૂળાક્ષર આપ્યો હશે, પાછળ લીટી કરેલી હશે, એ મૂળાક્ષર પછીનો કયો મૂળાક્ષર આવે એ તમારે લખવાનો રહેશે. ચલો મેં અહીંયા તમને નમૂનો આપ્યો છે, એ પ્રમાણે હું કરાવું છું. એ તો એ પછી શું આવશે? તો કે એ પછી આવશે બી. ત્યારબાદ ડી આપ્યું છે, તો ડી પછી શું આવે? તો કે ડી પછી આવે ઈ. ડી પછી શું આવે? ઈ આવે ને. ત્યારબાદ એચ આપ્યું છે, તો એચ પછી શું આવશે? એચ પછી આવશે આઈ. અને બી પછી આવશે સી. તમારે આ જ મૂળાક્ષર આપ્યા હોય એવું નથી, તમને આ ડાવડા ગમે એ મૂળાક્ષર આપ્યા હોય, તમારે એના પછીનો લખવાનો છે. કારણ કે દીદી આમાં આપ્યા છે એ રીતે કર્યા છે, તમારે પેપરમાં જે મૂળાક્ષર હોય એના પછીનો મૂળાક્ષર લખવાનો રહેશે. ચલો ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન બીજાનો. ઓહ, ચલો પ્રશ્ન બીજામાં શું છે આપણે વાંચીએ. નીચેના અંક જોઈને લખો. તમારે શું આપ્યું છે? નીચેના અંક તમારે જોઈને લખવાના છે. ચલો એકથી અગિયારથી ત્રીસ હું તમને લખાવું છું, તમને કોઈ પણ લાઈન આપી હોય તમારે જોઈને જ લખવાના રહેશે. ચલો આપણે અહીંયા ચાલુ કરીશું. ઇલેવન, ત્યાર પછી ટ્વેલ્થ, થર્ટીન, ફોર્ટીન. જો દીદીનો હાથ ન હોય તો દીદી લખી લે પછી જોવાનું. બરાબર, ફોર્ટીન
15 તમારે પણ પેપરમાં જોઈને જ લખવાના રહેશે, બરાબર. ત્યાર પછી 16 17 ત્યાર પછી 18 19 અને 20. ચાલો લખું આપણે 20 સુધી. હવે આપણે કઈ લાઈન લખીશું? તો કે 21 ત્યાર પછી આવશે 22 ત્યાર પછી આવશે 23. જો જોઈને જ લખવાની તમારે, એટલે ભૂલ ન થાય જોઈએ. 24 25 26. ચાલો આટલું લખું. ચાલો અહીંયા આવશે, આપણે જોઈએ, અહીંયા મારી જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું. 27 ત્યાર પછી આવશે 28 ત્યાર પછી આવશે 29 ત્યાર પછી આવશે 30 30. ચલો તમે કોઈ પણ લાઈન લખવાની આવે જોઈને જ લખવાની આવશે, બરાબર. પેપર સ્ટાઇલ તમને બધાને મળી જ ગઈ છે. પ્રશ્ન બેમાં શું છે, જો ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 2માં ચોરસમાં આપેલા મૂળાક્ષરનો અંક શોધી અને રાઉન્ડ કરો. તમને અંક પણ આપ્યા છે ને ABCDના અક્ષર પણ આપ્યા છે, બરાબર. તમારે જે ખાનામાં હોય એ જ શોધી અને તમારે રાઉન્ડ કરવાનું રહેશે. ચલો અહીંયા શું આપ્યું છે હું તમને બતાવી દઉં. જો સી આપ્યો છે તો ABCDના અક્ષર થયા, 5 આપ્યો છે તો 1 થી 10ના થયા. ચલો પહેલાં અહીંયા સી આપણે શોધીએ. અહીંયા સી છે તો આપણે એ જ લાઈનમાં જોવાનું. મેં તમને અગાઉ શીખવાડ્યું છે કે જે અક્ષર અહીંયા ખાનામાં આપેલો હોય બોક્સમાં એમાં જ તમારે જોવાનું છે. પછી આ એ અહીંયા આપ્યો હોય ક્યાંય તો એ તમારે રાઉન્ડ કરવાનું નથી. એ જ લાઈનમાં જે અક્ષર બોક્સમાં હોય એના એક જ ઉપર બે હોય તો બે ઉપર જ રાઉન્ડ કરવાનું રહેશે. ચલો સી, તો અહીંયા સી આપ્યો છે, આપણે એના ઉપર શું કરીશું, સરસ મજાનું રાઉન્ડ કરીશું, કરી દીધું. ત્યાર પછી અહીંયા 5 આપ્યું છે, શું આપ્યું છે, 5 આપ્યું છે તો આપણે ગોતીએ 5 ક્યાં છે, તો કે 1 3 5 અને 6. તો અહીંયા છે 5 તો આપણે એના ઉપર પણ રાઉન્ડ કરી દઈશું. ચલો ત્યારબાદ કે આપ્યું છે તો આપણે જોઈએ ECH અને કે, તો કે ક્યાં છે, તો કે સાવ છેલ્લે આપ્યું છે તો એના ઉપર પણ રાઉન્ડ કરી દઈશું. ત્યારબાદ 9 આપ્યું છે તો 7 8 9 અને 5, તો 9 ક્યાં આપ્યું છે, તો કે અહીંયા ત્રીજા નંબરે, તો આપણે એના ઉપર રાઉન્ડ કરી દઈશું. ચલો આ રીતે જોઈએ પ્રશ્ન ત્રીજામાં શું આપ્યું છે આપણે જોઈએ, તો કે પાછળના અંક લખો. પહેલાં તમને પાછળના ABCDના મૂળાક્ષર કીધા હતા, હવે પાછળના અંક લખવાના છે. એટલે કે 1 થી 10માં પાછળના અંક જે તમને આગળ આપેલો હોય, પાછળ લીટો કરેલો હશે ત્યાં તમારે એના પછીનો અંક લખવાનો રહેશે. ચલો 2 પછી શું આવશે, તો 2 પછી આવશે 3, બરાબર. 3 પછી શું આવશે, 3 પછી આવશે 4. 1 પછી આવશે 2 અને 8 પછી આવશે 9. ચલો આ રીતે પાછળના મૂળાક્ષર આપણે અંક લખ્યા, બરાબર. હવે આપ્યું છે પ્રશ્ન 3 બ, શું આપ્યું છે તમને, ચિત્ર ગણીને સામે અંગ્રેજી અંક લખો. ચિત્ર ગણીને ગુજરાતીમાં આપણે એકડાની સામે લખતા હતા ગુજરાતી અંક, આ તમને અંગ્રેજીમાં છે એટલે એને સામે અંગ્રેજી અંક તમારે લખવાનો રહેશે. ચલો આપણે ગણીએ પહેલાં ચિત્રો. 1 2 3, જ્યાં પેન્સિલ રાખો ને ત્યાં જ તમારે અંક બોલવાનો, એટલે ભૂલી ન જવાય. 1 2 3 એમ નહીં બોલવાનું. 1 2 3 4 5 અને 6. અહીંયા આપણે શું લખીશું, કેટલા થયા, 6 થયા ને, આપણે 6 લખી નાખ્યા. ત્યારબાદ કેટલી કેરી છે ગણીએ આપણે. 1 2 3 4 5 6 7 અને 8. કેટલી તેરી કેરી થઈ, ઓકે 8 લખી નાખ્યું આપણે.
ત્યારબાદ સરસ મજાના સ્માઈલી બોલ છે, જો આપણે જોઈએ 1, 2, 3 અને 4, તો આપણે કેટલા લખીશું અહીંયા 4. ત્યારબાદ 36 છે, જોઈએ ને વરસાદમાં અત્યારે 1, 2 અને 3, કેટલી 36 થઈ? 3. આપણે કેટલા લખીશું અહીંયા? 3, બરાબર. ચલો ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન ચોથો. પ્રશ્ન ચોથામાં શું આપ્યું છે? તો કે જોડકા જોડવાના હોય આપ્યા છે, એમાં તમને ABCDના અક્ષરે હશે અને અંક પણ હશે, બરાબર. તો આપણે સરસ્તીના અંક સાથે અંક જોડીશું અને મૂળાક્ષર સાથે આપણે મૂળાક્ષર, સ્કેલ તો તમારે સ્કેલથી જ જોડવાનું, એટલે સરસ જોડાય. જો અહીંયા 1 આપ્યો છે તો આપણે કેની સાથે જોડી દઈશું? 1 સાથે, બરાબર. અહીંયા કે આપ્યો છે તો કેની સાથે જોડશું? કે સાથે. અહીંયા 5 આપ્યો છે તો કેની સાથે જોડશું? 5. ને પછી અહીંયા તમે ઈ સાથે જોડી દો તો ન ચાલે, 5 ને ક્યાં જોડવાનું આવે? તો કે 5 સાથે જ જોડવાનું. અને ઈને જો આના જોડકા આવે એવું નથી, તમને કોઈ પણ મૂકા હોય આ ડાંગા, બરાબર. આ તો તમને નમૂનો શીખવાડું છું. ચલો હવે પ્રશ્ન 5 જોઈએ. જુદા પડતા અંક ઉપર ચોકડી કરો. તમને જુદા પડતા અંક એટલે કે ઘણા બધા અંક અહીંયા આપ્યા છે, 5 અંક આપ્યા છે, એમાં એક અંક તમારે અલગથી પડે છે, બરાબર. એના ઉપર શું કરવાનું છે? તો કે ચોકડી કરવાની છે. જો અહીંયા 2 છે, અહીંયા 2, 2, અહીંયા શું આવી ગયું? 4 આવી ગયું ને, અલગ થઈ ગયું. અહીંયા પણ 2 છે, તો આ બધા મૂળાક્ષરમાં કયો મૂળાક્ષર જુદો પડ્યો? તો કે આ 4 છે એ જુદો પડ્યો. એની સામે આપણે શું, એના માથે આપણે શું કરી નાખશું? ચોકડી કરી નાખશું. ચલો એ રીતે જોઈએ આપણે અહીંયા, તો કે 3, 5, 3, 3 અને 3. જા જા બધા 3, 4, 3 છે, એમાં એક અક્ષર અલગ છે. કયો અલગ છે? તો કે 5 અલગ છે. એના ઉપર આપણે ચોકડી કરી નાખશું. ત્યારબાદ જોઈએ અહીંયા કેટલા બધા એ ટાઈપા છે. જો 1, 2, 3, 4 અને 1, 9 આપ્યો છે, તો આ બધા એક સરખા થયા ને, 9 અલગ પડ્યો. એના ઉપર આપણે શું કરવાનું રહેશે? ચોકડી રહેશે, બરાબર. ચલો ત્યાર પછી જોઈએ. જો કેટલા બધા 4 આપ્યા છે, 1, 2, 3, 4. એક શું આપ્યું છે? તો કે અલગ આપ્યું છે, 7 આપ્યું છે. તો એ અલગ થયો ને, એના ઉપર આપણે શું કરી નાખશું? ચોકડી કરી નાખશું. ચલો સમજાઈ ગયું બધાને? અંગ્રેજીના પેપર માટે બેસ્ટ ઓફ લક, બધાએ સરસ રીતે પેપરમાં લખવાનું છે. ચલો ધન્યવાદ.